બારકોટ અને પીપાવાવ ધામ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મેનગ્રુવ દિવસની ઉજવણી કરવામાં આવી. જનજાગૃતિ માટે અશોક ભાલિયા અને અજય સિયાળ દ્વારા વિદ્યાર્થીઓને મેનગ્રુવનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના દરિયાકાંઠાની બાબરકોટ અને પીપાવાવ ધામ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મેનગ્રુવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જનજાગૃતિ માટે અશોક ભાલિયા અને અજય સિયાળ દ્વારા વિદ્યાર્થીઓને મેનગ્રુવનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારે દર વર્ષે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મેનગ્રુવ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મેનગ્રુવના વૃક્ષો દરિયાકાંઠે વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે. આ દરિયાના મોજાને આગળ વધતા અટકાવે છે. દરિયાઈ ક્ષારના પ્રમાણે ફળદ્રુપ જમીનમાં આગળ વધતા અટકાવે છે. શિયાળા દરમિયાન આવતા વિદેશી યાયાવર પક્ષીઓ આ વૃક્ષોમાં આશ્રય લે છે. દરિયાઈ જીવ સૃષ્ટિ અને સજીવ સૃષ્ટિ આ વૃક્ષોમાં પોતાના ઈંડા અને બચ્ચાને ઉછેરે છે. હાલમાં વિશ્વના દેશો ગ્લોબલ વોર્મિંગની અસરોનો સામનો કરી રહ્યા છે, ત્યારે પર્યાવરણ અને દરિયાકાંઠો બચાવવાના ભાગરૂપે ગત રોજ અમરોલી જિલ્લાના દરિયાકાંઠાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મેનગ્રુવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પર્યાવરણીય હિત રક્ષક અને લોકજાગૃતિ માટે સતત પ્રયત્નશીલ એવા અશોકભાઈ ભાલિયા અને સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણ દિવસનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી અને આ વૃક્ષોને કાપવા પર મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાબરકોટના યુવા સરપંચ અનકભાઈ સાખટ, શાળાના આચાર્ય દિનેશભાઈ રાઠોડ, બાબુભાઈ બામણિયા, આતુભાઈ ભાલિયા, બાબુભાઈ ગુજરિયા સહિતના શાળાના શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને શાળાના મેદાનમાં વૃક્ષારોપણ તથા વિદ્યાર્થીઓને જનજાગૃતિ માટે મેનગ્રુવની માહિતી સાથેની પત્રિકા આપવામાં આવી હતી. ત્યારબાદ રાજુલા તાલુકાના દરિયાકાંઠાના પીપાવાવ ધામ શાળામાં પણ અશોકભાઈ ભાલિયા અને અજયભાઈ શિયાળ દ્વારા મેનગ્રુવ દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને આ અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી અને કાર્યક્રમમાં શાળાના આચાર્ય પ્રવીણભાઈ ગોંડલિયા, શાળાના શિક્ષકો, પીપાવાવ ધામના સરપંચ પત્રકાર રણછોડભાઈ બામણિયા, વીરજીભાઈ શિયાળ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે જનજાગૃતિ માટે પત્રિકા આપવામાં આવી હતી અને શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યા હોવાનું વીરજીભાઈ શિયાળે જણાવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય મેગ્રુ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે અમે અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના એવા બાબરકોટ ગામમાં અને ત્યારબાદ રાજુલા તાલુકાના પીપાવાવ ધામમાં આ વિશ્વ વિશ્વ મેગ્રુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ મિત્રોને એક ટેમ્પલેટ વેચી અને તેમાં મેગ્રુની તમામ માહિતી સાથેની એક પત્રિકા પણ વેચવામાં આવી હતી અને બાળકોને આ મેગ્રુનું મહત્વ તથા જે તેનું દરિયાકાંઠાના જે રક્ષક તરીકે આપણે ઓળખીએ છીએ તે મેગ્રુ અને તમર, જેને સ્થાનિક ભાષામાં તમર અથવા તવરના નામે ઓળખીએ છીએ, તે વૃક્ષોનું અમે મહત્વ આપ્યું અને આગામી દિવસોમાં પણ અમે વધુમાં વધુ આ પર્યાવરણ લક્ષી અને આ વૃક્ષોને બચાવવા માટેની અભિયાન તરીકેનું અમે અભિયાન ચલાવશું. આજરોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અને સાથે સાથે અમરેલી જિલ્લાનું જ જે આપણે રાજુલા તાલુકાનું પીપાવાવ ધામ ગામ, આ બંને ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સાથે અમે આજે મેગ્રુઝ ડે એટલે કે વર્લ્ડ મેગ્રુઝ ડેનો ઉજવણી 26 જુલાઈના દિવસે મેગ્રુઝ ડે છે અને એને લઈને દરિયાકાંઠાના જે વિદ્યાર્થીઓ જે છે એની અંદર જાગૃતતા આવે અને મેગ્રુઝના ઝાડ વિશે જાણકારી મેળવે અને એ લોકો આજના દિવસે સભાન બનીને ભવિષ્યના નાગરિક તરીકે પોતાના કાંઠા વિસ્તારના તટવૃક્ષની અંદર એટલે કે દરિયાકાંઠાનો કલ્પવૃક્ષ કહી શકાય એવા મેગ્રુઝના ઝાડ બાબતે જાગૃત બને એના અભ્યાસ ભાગરૂપે આજે અમે ખૂબ જ પ્રયાસ કરીને આ ગામના વિદ્યાર્થીઓને અવેરનેસ કાર્યક્રમ આપ્યો હતો અને પત્રિકા વિતરણ દ્વારા પણ એ લોકો પોતાના પરિવાર સાથે ગામની અંદર પણ આ વાત લઈ જાય એના માટેનો પ્રયાસ કર્યો હતો અને એની અંદર અમને શાળા પરિવારના આચાર્યશ્રીઓ, ગામના સરપંચશ્રી એવા બાબરકોટના સરપંચ અનકભાઈ રાઠોડ, અનકભાઈ સાખટ અને પીપાવાવ ગામના સરપંચ ભાણાભાઈ ગુજરિયા સહિતના મિત્રોનો સાથ અને સહકાર મળ્યો. અશોક મણવરનો રિપોર્ટ, અમરેલી.